આ સાથે આખરે વિદ્યુત સહાયકની ભરતી મામલે પણ વડોદરામાં ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. ભરતી મામલે સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરાતા ઉમેદવારોમાં અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે. નવા નિયમો લાગુ કરાતા જે ઉમેદવાર ગ્રેજ્યુએટ હશે પણ 55% ઓછું મેરિટ હશે તો તે ઉમેદવાર પરીક્ષા નહીં આપી શકે. સાથે જ ઇજનેર ઉમેદવારો પણ હવે પરીક્ષા આપી નહીં શકે. મહત્વપૂર્ણ છે કે 2100 જગ્યા માટે આશરે 3 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેને લઈને ઉમેદવારો સરકાર પાસે જૂના નિયમો પ્રમાણે પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરી છે. જે જૂના ક્રાઇટેરિયા પ્રમાણે એની ગ્રેજ્યુએટ તથા એન્જિનિયર પણ એમાં એપ્લાય કરી શકતા હતા. હવે જ્યારે એક્ઝામ જે 1.5 વર્ષ પહેલાં જે નોટિફિકેશન હતી, જે 1.5 વર્ષ પહેલાંથી અમે મહેનત કરી રહ્યા છીએ, તો હવે એક્ઝામના ટાઈમે, એક્ઝામના 1-2 મહિના આગળ નવી નોટિફિકેશન પાડીને એક ક્રાઇટેરિયા ચેન્જ કરવામાં આવ્યો છે કે જેમાં એન્જિનિયરોને બાકાત કરવામાં આવે છે તથા જે એની ગ્રેજ્યુએટમાં જે કોઈ પર્સન્ટેજની લિમિટ નથી એમાં મિનિમમ 55% રાખવામાં આવ્યા છે. એનાથી શું? એનાથી અંદાજિત 2-2.5 લાખ લોકોને ફરક પડશે. કારણ કે જે બિન સચિવાલયમાં આ રીતે પહેલાં પણ 12મા ધોરણનો ક્રાઇટેરિયા હટાવીને એની ગ્રેજ્યુએટ રાખ્યો, પછી આ રીતે પણ જે UGVCL માં 1 વર્ષ પછી તરત જ આ ફેરફાર કરવામાં આવ્યો કે હવે એ જે એન્જિનિયરિંગ સ્નાતક છે એને લેવામાં નહીં આવે અને 55% સ્નાતક ઉમેર્યો છે, તો શું જેને જે બીજી બધી ફિલ્ડમાં જેને સ્નાતક કર્યું છે તેનો આનો લાભ નહીં મળે? શું એવી રીતે તો GPSC UPSCમાં પણ એક કલેક્ટર સ્નાતક તરીકે પોતાની ફરજ નિભાવે છે, તો અમે પણ જુનિયર સહાયક વિદ્યુત સહાયક તરીકે જૂના નિયમો પ્રમાણે જ આખરે પરીક્ષા લેવામાં આવે. કારણ કે નવા નિયમ પ્રમાણે જો ગ્રેજ્યુએટ ઉમેદવાર 55% ઓછું મેરિટ ધરાવતા હશે તો તેઓ પરીક્ષા નહીં આપી શકે. આ ઉપરાંત ઇજનેર ઉમેદવારો પણ પરીક્ષા નહીં આપી શકે, જેનો આ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.